સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છમાં પણ મોસમમાં તફાવત જોવા મળી રહ્યો છે આજે સવારે મુન્દ્રા માંડવી તેમજ ભચાઉમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા મેઘરાજાની આતુરતાપૂર્વકથી રાહ જોવાઈ રહી છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર બુંદાબાંદી થઈ રહી છે આજે સવારના ભાગમાં સિરાચા અને ટુંડા વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું ત્યારે માંડવીના આસંબિયા અને ધૂણઈ નજીક પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું તો પૂર્વ કચ્છના ભચાઉમાં પણ આજે સવારે વરસાદી ઝાપટા સાથે મોસમના પહેલા વરસાદનું આગમન થયું હતું મોસમ વિભાગનું માનીએ તો આ વર્ષે કચ્છમાં સમગ્ર ગુજરાતની જેમ વહેલો વરસાદ થશે સામાન્ય રીતે જૂનના અંતિમ સપ્તાહમાં કચ્છમાં વરસાદ થતો હોય છે પરંતુ આ વર્ષે પંદર ની આસપાસ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે જગતનો તાત પણ મેઘરાજાની પધરામણી માટે આતુર બન્યો છે તો સમી સાંજે રાપરના કાનમેરમાં વીજળી પડતા ત્રણ ગાયોના મોત નીપજ્યા હતા સવારના અરસામાં રાપર અને ભચ પંથકમાં સિઝનના પ્રથમ વરસાદના ઝાપટા વરસ્યા હતા ત્યારબાદ સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ જોવા મળી હતી કાનમેરમાં વીજળી પડવાને કારણે ત્રણ ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી